સમાજને પૂછાય તો યાદ રાખવાનું વારસાના કેટલા પ્રકાર? એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું ભારતનો સાંસ્કૃતિક વારસો, બંનેને આપણે એક પછી એક પોઈન્ટ દ્વારા જોઈએ. તો પહેલાં એનો વ્યાખ્યા લઈએ કે પ્રાકૃતિક વારસો એટલે શું. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન એના નજીકનો એટલે એને કહેવાય નિકટતમ સંબંધ, પરસ્પરાવલંબન એને કહેવાય છે. અને એ જે પરસ્પરાવલંબન છે એને કહેવામાં આવે છે ભારતનો પ્રાકૃતિક કે કુદરતી વારસો. કોઈ પણ પ્રકૃતિ હોય એની માનવ ઉપર, પર્યાવરણ હોય તો માનવ ઉપર, ત્યાર પછી કોઈ પણ ઋતુ હોય તો એ પણ માનવ ઉપર વધતા ઓછા પ્રમાણમાં અસર થયા વિના રહેતી જ નથી. કે ધારો કે શિયાળો હોય તો અમુક પ્રકારના આપણે વસ્ત્ર પહેરીએ, ઉનાળો હોય તો અમુક પ્રકારના વસ્ત્ર પહેરીએ, ત્યાર પછી વરસાદ હોય તો એને અનુરૂપ ખોરાક લઈએ છીએ. ટૂંકમાં કહીએ તો પ્રકૃતિના દરેક તત્વની અસર એ માનવ જીવન ઉપર થયા વિના રહેતી નથી. એ જ આપણો પ્રાકૃતિક વારસો છે અને એના નિકટતમ સંબંધોનું એનું પરિણામ કહેવામાં આવે છે. એ છે પ્રાકૃતિક વારસો, જેની અંદર ઊંચા પર્વતો, નદીઓ, સાગરો, દરિયા કિનારાઓ, વિશાળ પ્રાકૃતિક મેદાનો, વૃક્ષો, નાની વનસ્પતિઓ, વિવિધ પ્રકારની ભૂમિ દ્રશ્યો, દાખલા તરીકે હિમાલય છે એ આપણે લઈએ છીએ, પશુ પક્ષી પ્રાણીઓ, આ બધી જ બાબતોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. પ્રાકૃતિક વારસો એટલે કુદરતી વારસો. આપણે સવારે ઉઠીને આપણી દ્રષ્ટિ સમક્ષ જે કાંઈ અનુભૂતિ કરીએ કે જોઈએ એ લગભગ પ્રાકૃતિક વારસો કહેવાય. ઉઠીને તમને પર્વત જોવા મળે તો એ શું કહેવાય? પ્રાકૃતિક વારસો. કોઈ વનસ્પતિ જોવા મળે તો તે કહેવાય પ્રાકૃતિક કે કુદરતી વારસો. આવા અસંખ્ય કોઈ પણ પરિબળો કે તત્વો કે બાબતો છે એ પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. અને પ્રકૃતિ સાથેનો આપણો જે સંબંધ છે એનું ઉત્તમ ઉદાહરણ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ જાતક જે કથાઓ છે, વાર્તાઓ છે, તેની અંદર સંપૂર્ણ આપણને માહિતી મળે છે. દાખલા તરીકે કાગડાની વાર્તા કહીએ છીએ, એના દ્વારા આપણે માનવ બોધ લઈએ. વાંદરાની વાર્તા કહીએ અને એના દ્વારા માનવ બોધ લઈએ છીએ. એ એમ દર્શાવે છે કે જે પ્રકૃતિ સાથેનો આપણો કેવા પ્રકારનો નાતો અથવા સંબંધ છે એ આ જાતક કથાઓ અને પંચતંત્રની વાર્તાઓ દ્વારા આપણને માહિતી મળે છે. આ ઉપરાંત આપણું લોકસંગીત હોય, ગીત હોય, તહેવાર હોય, કોઈ પણ પ્રકારના ચિત્રો હોય કે કોઈ પણ પ્રાકૃતિક તત્વ હોય એની વધતા ઓછા પ્રમાણમાં આપણા જીવન ઉપર અસર થતી હોય છે. માનવ જીવનને મહેકાવું, બહેકાવું અને સુગંધમય બનાવવું એનું ઉત્તમ ઉદાહરણ એ આપણા વિવિધ પ્રકારના પુષ્પો, ત્યાર પછી પ્રાકૃતિક રચનાઓ, પહાડો એ આપણા જીવનને હર્યુંભર્યું રાખે છે. એ ખરા અર્થમાં શું કહેવાય છે? આપણી પ્રકૃતિ સાથેનો આપણો નાતો અથવા સંબંધ. હવે આ પ્રાકૃતિક વારસાના એક એક મુદ્દાઓની આપણે વાત કરીએ તો પહેલું છે ભૂમિ દ્રશ્ય. ભૂમિ આકારોથી આપણે આ ભૂમિ દ્રશ્ય જોઈ શકીએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ હિમાલય. આ હિમાલય છે એ એવા પ્રકારનું પ્રાકૃતિક એ દ્રશ્ય ખડું કરે છે કે જેને નયન રમ્ય એ ભારતના પ્રાકૃતિક ભાગ તરીકે જોઈ શકીએ છીએ. તેની અંદર અઢળક ઉપયોગી વનસ્પતિઓ છે, ખનિજો છે, બરફ છે, નદીઓ છે, ઝરણાઓ છે અને બારે માસ એમ કહી શકાય કે કુદરતનો ભરપૂર પ્રાકૃતિક ભંડાર કહી શકાય કે હિમાલય દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. તેની અંદર જુદા જુદા પ્રકારના તરાઈના નાના મોટા જંગલો પણ આવેલા છે અને બારે માસ તે પાણીથી વહેતી નદીઓથી ભરપૂર રહે છે. આવો હિમાલય પ્રત્યે આપણો આદર અને સત્કાર છે એ આપણે અનુભવ કરી શકીએ છીએ. આ હિમાલયની અંદર અઢળક કહી શકાય એવા યાત્રાધામો અને ધાર્મિક સ્થળો આવેલા છે. દાખલા તરીકે બદ્રીનાથ હોય, કેદારનાથ હોય, અમરનાથની યાત્રા હોય એટલે કે અમરનાથની ગુફાઓ, પછી નંદાદેવી જેવા ઊંચા શિખર હોય જે
આપણે એમ કહી શકીએ કે આ દ્રષ્ટિએ ભારત ખૂબ જ ઉપયોગી અને મહત્વનો કહી શકાય એવા પ્રકારની પ્રાકૃતિક રચનાના દ્રશ્યો ખડા કરે છે. ત્યાર પછી આ જે હિમાલય છે તે એક પ્રકારનું ભૂમિ દ્રશ્ય ખડું કરે છે જે પ્રાકૃતિક વારસાના ભાગ રૂપે આપણે એને ઓળખી શકીએ છીએ. એવો તમે ચિત્ર દ્વારા પણ જોઈ શકો છો કે અમરનાથની ગુફા છે, બદ્રીનાથ હોય, કેદારનાથ હોય અને હિમાલયની અંદર એક વખત ગયેલો માનવી એમ થાય કે સ્વર્ગની અંદર આંટો મારીને આવ્યો હોય એવો અનુભવ અહેસાસ આ પ્રાકૃતિક ભૂમિ દ્રશ્ય આપણને એ કુદરતી સ્વરૂપે કરાવે છે કે આપણા ગૌરવ રૂપે ગણી શકીએ. બીજું લઈએ પ્રાકૃતિક વારસાનું બીજું મહત્વનું પરિબળ એટલે નદીઓ, જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી મહત્વની કહી શકાય એવી કુદરતની ભેટ એટલે નદીઓ. આપણી સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિ એમ કહેવાય કે નદીઓના કિનારે પામેલી, સિંધુ અને રાવી નદીના કિનારે આપણી સંસ્કૃતિ ઉજાગર થયેલી છે. અને આ નદીઓ છે એમાં સિંધુ હોય, ગંગા હોય, કાવેરી હોય, કૃષ્ણા હોય કે કોઈ પણ નદી હોય એ આપણા જીવનને એ કાયમ માટે મહેકતું રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે માનવ જીવન ઉપર આ નદીઓની વધતા ઓછા પ્રમાણમાં અસર ક્યાં વિના રહેતી નથી. એમ કહી શકાય કે નદીઓની અંદર રહેલું પાણી વગરની કોઈ પણ પશુ પક્ષી અને માનવોએ કલ્પના કરવી મુશ્કેલ છે. પીવાનું પાણી હોય, સિંચાઈ માટેનું પાણી હોય એ પણ નદીઓ આપણને પૂરું પાડે છે. ઉદ્યોગો માટે ઉપયોગી એવા કોઈ પણ કારખાનાઓ હોય તો એના માટે પણ ઉપયોગી એ નદીઓ પાણી પૂરું પાડે છે. આટલું મહત્ત્વ નદીઓ ધરાવતી હોવાને કારણે નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવેલું છે. નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે અને તેના દ્વારા આપણે સમૃદ્ધ બની શક્યા છીએ. પ્રાકૃતિક વારસાનો ત્રીજો મહત્વનો પોઈન્ટ લઈએ તો તે છે વનસ્પતિ જીવન. આમ તો પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે, એનું ઉત્તમ ઉદાહરણ વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને એના દ્વારા જે આપણા જીવનને નયન રમ્ય સુગંધમય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એ માનવ જીવન ઉપર એ અસર કરે છે. અને આ બધાએ આપણા આહાર માટે વૃક્ષો ઉપર આધાર રાખવો પડે છે. કોઈ પણ પશુ પક્ષી હોય, માનવ હોય તેને વધતા ઓછા પ્રમાણમાં ક્યાંય ને ક્યાંય એ કુદરતના તત્વો ઉપર નિર્ભર રહેવું પડે છે. દાખલા તરીકે પક્ષીઓ હોય તો એના જળ માટેની વસ્તુઓ છે એ પ્રકૃતિ આધારિત છે. વનસ્પતિ જીવનની વાત કરીએ તો આપણે કોઈ પણ વૃક્ષને સામાન્ય ગણી શકીએ નહીં, એ પછી વડ હોય, પીપળો હોય કે તુલસી હોય. આપણે દરેક છોડ કે કોઈ પણ વૃક્ષની પૂજા કરીએ છીએ, એ પવિત્ર દ્રષ્ટિથી જોઈએ છીએ. એટલે વડ સાવિત્રી વ્રતની અંદર વડની બહેનો ભારતીય સંસ્કૃતિમાં પૂજા કરે છે. હમણે થોડા સમય પહેલાં એ વ્રત ગયું એટલે તમને ખ્યાલ આવે કે સવારે ઉઠીને સાંજે એને પૂજા કરે, અર્ચના કરે, અગરબત્તી કરે એ શું છે તો કે વનસ્પતિ સાથેનો માનવનો નાતો દર્શાવે છે. આ ઉપરાંત ભારતની અંદર અસંખ્ય પ્રકારની ઔષધિઓ થાય છે. હરડા હોય, બેડા હોય, આંબળા હોય, તુલસી હોય, લીમડો હોય, ઇવન કોઈ પણ તમે વૃક્ષ લઈ લો એમાંથી એકાદી નાની એવી ઔષધિ મળતી જ હોય છે. કદાચ આપણે ખબર હોય કે ન ખબર હોય પરંતુ એ ઔષધિ તરીકે કામ કરી આપે છે. એવો દાખલા આમાં કુંવરપાઠું પણ આપ્યું છે, કુંવરપાઠું તમે ઔષધિ તરીકે વાપરી શકો. આ ઉપરાંત જુદા જુદા પ્રકારના પુષ્પો એટલે કે ફૂલ એ માનવ જીવનને મહેકાવવામાં કાયમ માટે પ્રફુલ્લિત રાખવામાં આ કુદરતે આપેલી મોટા મોટી ભેટ એટલે વનસ્પતિ જીવન. ત્યાર પછી લઈએ પ્રાકૃતિક વારસાનો ચોથો મુદ્દો અથવા પરિબળ તો તે છે વન્ય જીવન. વન્ય એટલે પ્રાણી, પ્રાણીઓની સાથે આપણો સંબંધ કેવા પ્રકારનો છે એની વાત કરીએ તો માનવ પ્રાણી પ્રેમી પ્રાચીન સમયથી રહેલી છે. જેમ પુષ્પ પ્રેમ છે ત્યાર પછી વનસ્પતિ પ્રેમ છે તેમ વન્ય પ્રાણી સાથેનો આપણો સંબંધ કે નાતો છે એ પ્રાચીન સમયથી છે. આપણા કોઈ પણ જંગલોની અંદર તમે જો
સિંહ, વાઘ, દીપડો, હાથી, ગેંડો, કોઈ પણ પ્રાણી લ્યો તમે, એ પ્રાણી સાથે આપણને પહેલેથી જ અનહદ પ્રેમ રહેલો છે. જ્યારે પ્રાણીની વાત કરતા હોય તો આખા એશિયા ખંડની અંદર સિંહ એક જ, એશિયા ખંડમાં ગીરના જંગલની અંદર જૂનાગઢ ખાતે જોવા મળે છે. દુનિયામાં એશિયાઈ સિંહ બીજે ક્યાંય જોવા મળતા નથી. આફ્રિકા ખંડની અંદર આફ્રિકન સિંહ જોવા મળે છે, પરંતુ આપણા ગુજરાતમાં ગીરના જંગલોમાં આવા સિંહ જોવા મળે છે. અને વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે આપણે સ્વીકાર્યા છે. એનું મહત્ત્વ દર્શાવવા માટે દાખલા તરીકે કૂકડો હોય તો બહુચરમાનું વાહન કહેવાય, બરાબર. મોર હોય તો સરસ્વતીમાનું આપણે વાહન ગણીએ છીએ. ઉંદર હોય તો ગણપતિનું વાહન ગણીએ છીએ. એ શું બતાવે છે કે માનવે એ પ્રાણી સાથેનો પોતાનો પ્રેમ નાતો છે એ દર્શાવવા માટે એને સ્વીકાર્યું છે. આ ઉપરાંત એનું મહત્ત્વ દર્શાવવા આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર ચાર સિંહોની મુખાકૃતિ, ઘોડો, બળદ, આ જે કાંઈ સ્વીકાર્યું છે ને એનું મહત્ત્વ દર્શાવવા માટે આપણે સ્વીકારેલું છે. આપણા વન્યજીવોના રક્ષણ માટે આપણે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ બનાવીને એ પણ એવું દર્શાવે છે કે માનવનો પ્રકૃતિ સાથેનો વન્યજીવન કેવા પ્રકારનો નાતો રહેલો છે, સંબંધ રહેલો છે એને ઉજાગર કરવામાં ઉપયોગી છે. તો એવો આ આપણે જે વાત કરી એ હતો ભારતનો પ્રાકૃતિક વારસો.